महावीर हनुमान बजे महावीर हनुमान बजे मन महावीर हनुमान बजे महावीर हनुमान बजे मन महावीर हनुमान बजे महावीर हनुमान बजे मन महावीर हनुमान बजे महावीर हनुमान बजे महावीर हनुमान बजे महावीर हनुमान बजे मन महावीर हनुमान बजे बोलिए हनुमान जी महाराज की जय। हूँ कदाच कहीश तो तमने વધારે વિશેષ બોલી ગયા એવું લાગે, પણ હનુમાન ને એક ને પકડી લ્યો ને ત્યાં બધાય દેવ આવી જાય બાપ। આગળ તુલસીદાસજી એ શંકરાચાર્ય ના મત પ્રમાણે પાંચ દેવ ની ઉપાસના બતાવી। પ્રત્યેક હિન્દુ એ પાંચ દેવ ની પૂજા કરવી જોઈએ। ત્યાં જાઓ તે પહેલા તો વ અક્ષર થી શરૂઆત કરી, અમૃત બીજે અમૃત શબ્દ છે, જ છે ઈ દગ્ધ શબ્દ છે। આપણે આરતી ઉતારીએ, પ્રસિદ્ધ પામેલી આરતી, પુનિત મહારાજની ભાગવતજીની આરતી ક્યાંથી શરૂ થાય? જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ ભક્ત જનો કે સંકટ ક્ષણ દૂર કરે ઓ જય જગદીશ। માતાજી ના નવલા નોરતા ચાલે છે ને એ આરતી માં આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ જય આજા પડદે પ્રગટ્યામાં અષ્ટમી કડી ગા જયો જયો અષ્ટમી અષ્ટભુજા આઠમ છે આઈ આનંદા માં આઈ ભાગવત માં વરાહ ભગવાન ની સ્તુતિ કરી દેવતા હોય તો જ શબ્દ થી, રામાયણ માં ભગવાન વિષ્ણુ ની દેવતા હોય સ્તુતિ કરી તો જ શબ્દ થી, વ્યક્તિના જીવનમાં દુઃખ આવે ત્યારે પહેલો શબ્દ જ આવે। અને રાવણે જે ભગવાન શિવને યાદ કર્યો રાજી કર્યો એ પણ જ શબ્દ। જટાટવી ગલા જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિત જંગ તુંગ માલિકમ ટમક 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 શંભો હનુમાન ની સ્તુતિ છે હો, દ્રષ્ટિ બદલી નાખો। જટાટવી ગલા જલા પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતમ તુંગ તુંગ માલિકમ
सर्वयं चकार चंड तांडवं तनो तो ये पण ज अक्षर तो पहलो अक्षर लख्यो व रामायण नी शुरुआत मा अने छेल्लो अक्षर लख्यो व वर्ण अने मानव नी वच मा आखो रामायण आवी આ વર્ણ ઉપર બોલવા બેસું ને તોય ત્રણ કલાક વહી જાય. ભગવાન કેવો છે પરમાત્મા? તો કે અવર્ણીય. ભગવાનને આકાર કોણે આપ્યો? મેન તમે આપ્યો કે મારા રામ આવી રીતે ઊભા હોય, હાથમાં ધનુષ બાણ હોય. કૃષ્ણ છે તો બરહા પીડમ નટવર વપુ કર્ણ યો કર્ણિકા, આવી રીતે ટેડા ઊભા હોય. હા, ફેટ થી આમ મુકુટ થી ત્યાં નખ સુધી વાંકો ટેડો, અને રામ જોવો તો આમ સીધા. આકાર કોણે આપ્યો? મારીને તમારી બુદ્ધિ, આપણા ગ્રંથોને વાંચી. તો અવર્ણીય પરમાત્મા છે એ બરફનું પાણી થાય ને પાણીનો પાછો બરફ થાય. ફ્રીજમાં તમે પાણી મૂકો બેનો, જે પાત્રમાં મૂકો, ગ્લાસમાં મૂકો, વાટક્યામાં મૂકો, ઓલા એના બોક્સ આવે ખરસ કરાવીને આપણે લાવ્યા હોય, મિસ્ટર પાસે મંગાવ્યા હોય, એ ગોળ મૂકો, ચોરસ મૂકો, તો એવા થઈ ગયા. અને ઈનું ઈ પાછું બરફમાંથી પાણી થઈ. હર દેહ ટુકડો જે, હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે રૂપ અનેક તું હી એક. સાગર સે ઉઠા બાદલ બન કર, અને બાદલ સે ફટા બરખા બન કર, ફિર નહેર બની નદિયા ગહેરી, તેરે ભિન્ન પ્રકાર તું એક. તારો પ્રભુ તારા જેવો, મારો પ્રભુ મારા જેવો. મારે એક કચ્છમાં કથામાં મારીંગણા કથામાં એ લોકો આ ધૂણવામાં ને એમાં એની શ્રદ્ધા વધારે, તો એને એવા પ્રસંગો કીધા તો આપણે આમ મૌન થઈ ગયા, અમે કઈ બોલી જ ન શક્યા. એની શ્રદ્ધા ત્યાં છે. હમણાં મેં કહ્યું તેમ હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં જો પૈગંબરની ક્યાંય શૈલ શ્રદ્ધાવાન લબ્ધ જ્ઞાન. શંકા તું મોડી પડી, કારણ કે હમણાં શ્રદ્ધા મારી પાસે કોલ લઈ ગઈ. શંકા તું મોડી પડી, શ્રદ્ધા હમણાં મારી પાસે કોલ લઈ. અરે શ્રદ્ધાની દોરી જાલો એ વલ્લભભાઈ, પછી તમને ઉજાગરો ન લા. શ્રદ્ધાની દોરી જાલો પછી થાક ન લાગે. પુનિત એ વાલો ચાલે આગે આગે રે, મહેર કરી કફરી વખતે તારણ તારણ દધી નિર્વાણ. ઈ પાંચાલીના સભાની મચમાં શીર ખેંચાતા હતા, અને એ સમયે શ્રદ્ધા બેઠી કનૈયા માથે, અને વસ્ત્ર અવતાર લઈને પ્રગટ થવું પડ્યું સભામાં. શ્રદ્ધા તો એ શ્રદ્ધા વર્ણ અવર્ણીય પરમાત્મા વર્ણ લઈને આવ્યો, એટલે વર્ણ શબ્દ લખ્યો. એક અર્થ મારે કેવો છે બીજો. ભગવાન ક્ષત્રિય સમાજમાં આવ્યા તો ક્ષત્રિયો એમ કે રામ અમારો ઈજારો છે. બ્રાહ્મણો દાવો કરે કથા પુરાણ અમે કરાવીએ, અમે વાંચીએ તો રામ ઉપર અમારો અધિકાર, અને વૈશ્ય એમ કહે
કે આ બધો કથાનો ખર્ચ અમે આપીએ, તમે તો હું ટીલા ટપકા કરો, આ ખર્ચ તો અમે આપીએ, તો રામ ઉપર અમારો અધિકાર છે. અને શુદ્રભાઈ, શુદ્ર કોઈ છે જ નહીં, મને માફ કરજો, આ તો આ વ્યવસ્થા માટે આ બધું કરવામાં. કોઈનો હારું ન જોઈએ તો હોય એ આંખનો શુદ્ર, કોઈનો હાથથી સારું ન કરી શકતો હોય એ હાથનો શુદ્ર. શુદ્ર ભાઈઓ એમ કે આ બધું સફાઈ સાફ સુફ અમે કરીએ, અમારા ઘર સુધી પરમાત્મા આવ્યા, શબરીને ત્યાં આવ્યા, કેવટને ત્યાં આવ્યા, તો રામ ઉપર અમારો અધિકાર છે. તો તુલસી કે એમ નહીં, સાચો માનવ જે બની જાય, હમણાં મેં પહેલા કહ્યું હતું, એનો રામાયણ ઉપર અધિકાર છે. પૂજ્ય બાપુનો એક ઓર એક વ્યાખ્યા કરી એને વર્ણન, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ શુદ્ર કોને કહેવાય, એ ભૂખ લાગે ને પોતાના પેટનું જાજુ કરે એનું નામ શુદ્ર, પોતાના પેટનું હાજુ કરે, પોતાની જ્ઞાતિનું હાજુ કરે, પોતાના ગામનું હારું કરે, આનું નામ વેશ. પોતાનું સારું કરે, જ્ઞાતિનું સારું કરે, પોતાના દેશનું સારું કરે, આ નામ ક્ષત્રિય. અને એની કરતા પૂરા વિશ્વ મેં જો સબ જીવ જીતા હૈ, એ બધાએ જીવનું સારું ઈચ્છે એનું નામ બ્રાહ્મણ. સર્વભૂત હિતે રતા સિયા રામ મય સબ જગ જાની કરહ પ્રણામ જોરી જુપા. તો અવર્ણીય પરમાત્મા વર્ણ લઈને આવ્યો પેલા શ્લોકમાં, વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામ અપિ મંગલાનામ ચકર્તારો વંદે વાણી વિનાયકો. ગણપતિ મહારાજ અને સરસ્વતીને યાદ કરી, એકલું તમારી પાસે જ્ઞાન જ હોય અને બોલવાની ક્ષમતા ન હોય તો એ જ્ઞાન નકામ. તમારી પાસે બોલવાની ક્ષમતા હોય ને જ્ઞાન ન હોય તો એ બોલવાની કઈ કિંમત નહીં. એટલા માટે બોલવાની શક્તિ સરસ્વતી આપે અને જ્ઞાન ગણપતિ આપે. એટલે તુલસીદાસજી કે હું ગ્રંથની શરૂઆત કરતા પહેલા સરસ્વતી અને ગણપતિને બંનેને યાદ કરું. તો આઈએ હમ ભી ગણપતિ મહારાજ કો આજ પ્રથમ દિન યાદ કરકે. કથા રામાયણની ગમે એટલે હાલે, આપણે મેન શું સૂત્ર છે હનુમાનજી ઉપર પ્રકાશ વધારે પાડવા. પછી એમ ન કહેતા મહારાજ રાવણને જ માર્યો નહીં, લે ભૂલી ગયા, એવું ન કરતા. રાવણ આવે તે નો આવે, આ મનના આપણા અહંકાર રૂપી રાવણ મરી જાય ને તો ક્યારનો મરી ગયેલો છે રાવણ. આ દર વર્ષે જે આપણે રાવણ વધ કરવો પડે છે ને એ કરતા બંધ થઈ જવા. તો આ એ ગણપતિ મહારાજ કો યાદ કરકે. કેટલા વાગ્યા ભાઈ, મારી પાસે ઘડિયાળ કે કઈ છે નહીં, એમને માલું જાય છે. ગણપતિ મહારાજ ને યાદ કરીને આપણે એ બેનો કાલે કરતલ લેતા આવજો. હમ ખાઈને કહું, હા ઘણા બહેનોના મંડળ છે, આમ આપણે માંડવો ઊંચો લેવો છે અને ભાઈઓને બતાવી દેવું છે એકવાર. આપણે હું તમારે આરે હાથ દી પૂરતી, ઓમ ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ, શ્રી વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક વિનાયક નમો નમ ગણપતિ બાપા. ઓમ ગણપતયે નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા. ઓમ ગમ ગણપતયે નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા.
सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरिया। गणपति नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा। गणपतये नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, श्री गणपति बापा बोलिया। जो गणपति अने हनुमान जी नो आपणे समन्वय करिए, हनुमान जी ने भोग शेनो धराय? लाडू। गणपति जी ने भोग शेनो धराय? लाडू। गणपति जी ने आपणे सेना कलर चढ़ावी सिंदूर, तो हनुमान जी महाराज ने हूँ चढ़ावी सिंदूर। हनुमान जी छे ए कोना दीकरा छे, पोते कौन छे? तो शंकर सुवन। अने गणपति कौन छे? तो के शंकर नो शंकर ना दीकरा छे। तो गणपति अने हनुमान जी मा खूब समन्वय छे। बीजी वार चौथी वार गणपति महाराज जे मंदिर जो तमे, कोई भी माताजी नू मंदिर होय, रामजी नू मंदिर होय, राधा कृष्ण नू मंदिर होय, तो मंदिर मा एंट्री करो तो समकक्ष बे ना थोड़ा अंतर एक सरखा बैठा होय, एक बाजू डाबा हाथ बाजू गणपति होय, जमणा हाथ बाजू हनुमान जी होय, बराबर ना?